વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉક્ટર જીગીશાબેન શેઠના વોર્ડ નંબર 10 માં આવેલ સુભાનપુરા હરિયોમ સોસાયટીમાં કોફી કલરનું ગંદુ પાણી નળમાં આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા નોંધનીય છે કે સ્માર્ટ સિટીની વાતો કરતું પાલિકા તંત્ર પૂર્વ અને દક્ષિણ વિસ્તારનો દૂષિત પાણીનો પ્રશ્ન છેલ્લા 10 માસથી કરી ચૂક્યું નથી ત્યાં પશ્ચિમ વિસ્તારમાં પણ દૂષિત પાણી આવવાની શરૂઆત થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો સહિત પ્રાથમિક પૂરી પાડવામાં વડોદરા મહાનગરપાલિકા ધરા થયું છે આજે પણ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ થયો નથી કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું છે કેટલાક વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની આજે પણ બૂમો ઉઠી રહી છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા વોર્ડ નંબર દસની સામે આવેલ હરિઓમનગર સોસાયટીમાં સવારે આવેલા પાણી કોફી કલરનું આવતા લોકો આશ્ચર્યમાં મૂકી ગયા હતા કોફી કલરનું પાણી આવતા સોસાયટીના રહીશો ચોકી ઉઠ્યા હતા અને તે અંગેની જાણ વોર્ડ ઓફિસ તેમજ સ્થાનિક કાઉન્સલરોની કરી હતી સ્થાનિક લોકોએ ભારે રોજ સાથે જણાવ્યું હતું કે વિસ્તારમાં જ્યારથી માઇક્રોટર્નિંગની કામગીરી ચાલુ છે ત્યારથી વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે દૂષિત પાણી આવવાના કારણે લોકોને પાણીની બોટલો મંગાવીને પીવાની ફરજ પડી છે દૂષિત પાણી અંગે અનેક વખત વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ દરમિયાન આજે સવારે નળ ખોલતા જ કોફી કલરનું પાણી આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા જો દૂષિત પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહીં આવે તો ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે મારા મત વિસ્તારમાં આવેલા ગંદા પાણી મામલે સંબંધિત અધિકારીઓને જાણ કરી છે અને જે પણ એજન્સી જવાબદાર હોય તેને નોટિસ આપવાની સાથોસાથ પેનલ્ટી કરવાની પણ તાકીદ કરાઈ છે આવું ગંદુ પાણી ના આવવું જોઈએ તે હું માનું છું ડોક્ટર જીગીસા શેઠ મૈયરિઓ જણાવ્યું હતું માઇક્રો ટનલિંગ ડ્રેનેજ લાઈફ નાખવાની કામગીરી ચાલી રહી છે મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ વડોદરા